नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में छो ने? एक्सिलेंट स्टडी चैनल पर आपनु हार्दिक स्वागत छे। आजे आपणे स्व अध्ययन पोथी में धोरण 7 विषय छे गणित, तेनो एकम नंबर 2 अपूर्णांक अने दशांश संख्याओ, तेना विषे अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, वच्चे वच्चे स्क्रॉल कर्या वगर आ वीडियो पूरो जोजो अने ज्यां ज्यां जरूर पड़े त्यां गणतरी पण मैं करेली छे, तो गणतरी ने याद राखवा माटे मारी साथे साथे लखता जाओ, जेथी करीने तमने लांबा समय माटे दाखला अने तेनी रीतो याद रही सके। गणित खाली गणवा माटे नथी, पण तेने याद राखवा माटे तेने थोड़ू थोड़ू लखाण पर करवू जरूरी छे। चालो, एक योग्य विकल्प पसंद करो। एमा पहेलू 2.5 + 1000 बराबर केटला? हवे 2.5 बराबर भाग्या, सॉरी भाग्या से 2.5 भाग्या 1000, हवे छेद में हूँ 1000 लऊं छूं। हवे जो आ 3 मिंडा ने 1 पॉइंट हतो एटले केटला मिन पॉइंट थया? 4। हवे 2.5 ने एक बाजू काढ़ी नाखे तो 25, 3 ने 1 4, तो 1 2 3 अने 4, एनी आगळ आवशे 0.0, तो 0.0025 ए एनो जवाब आवशे बी। बे नंबर, नीचेनामांथी सौथी मोटी संख्या कई? तो अहीं जोईने ज ख्याल आवी जाय छे के 32 ए 32/0.5 ए सौथी मोटी संख्या छे। 3, 2/5 × 5.15 बराबर केटला थाय? तो पहला तो 5.15 एने मिश्रमांथी सादो पूर्णांक लईशुं, पचू पचू 25 ने 1 26/5, हवे 2/5 × 26/5, 26 × 2 = 52, पचू पचू 25, तो जवाब आवशे बी 52/25। एना पछी 4 नंबर, 3.3 × 3/4 बराबर केटला? तो फरी पाछू एवं ने 3.3 एने आपणे मिश्रमांथी सादामां फेरवीए, 4 × 3 = 12, 12 × 3 = 15, 15/4, एना भाग्या 3/4, छेदनो छेद जाय ऊपर एटले 4 जता रह्या, तो शू वध्या 15/3, 5 × 3 = 15, एट जवाब आवशे सी 5। 5 नंबर, 3 × 4.25 गुणाकार केटलो थाय? वळी पाछो मिश्र छे एने सादो करिए, 4.25, 4 × 5 = 20 ને 2 = 22, 22/5 એને 3 વડે ગુણવાના, કેટલા વડે? 3 વડે, બરાબર, એટલે તે 22 × 66/5, હવે 66/5 તો કઈ રીતે કરશું? તો 13.15 આવે, કેવી રીતે? તો કે 13 × 65 = 66, તો જવાબ આવશે સી 13.15. 6 નંબર, 7/5/6 બરાબર કેટલા? 5/7/6 બરાબર, એટલે એની નીચે 1, તો છેદનો છેદ ઉપર જાય એટલે 5×1/7×6, 5 × 5 = 7, 6 = 42, જવાબ આવશે બી 5/42. 7 નંબર, 5.16/9/2 બરાબર કેટલા? હવે ભાગાકાર છે, વળી પાછું અહીંયા મિશ્ર પૂર્ણાંક લઈશ, મિશ્ર પૂર્ણાંકને સાદો કરશું, 5.16, 6 × 5 = 30 ને 1, 31/6, હવે 9/2 ભાગાકારમાં છે તો ઉલટાઈ દઈએ, ગુણાકારમાં થઈ જાય 2/9 બરાબર, હવે ભાગાકાર કરશું, 3 × 2 = 6, 3 × 9 = 27 અને 31 એમણામ, તો જવાબ આવશે ડી 31/27।
8 નંબર 7 ને 2 પંચમાંશ વડે ભાગતા શું પરિણામ મળે? 7 ને 2 પંચમાંશ વડે ભાગવાના છે તો 7 ભાગ્યા 2 છેદમાં 5 છેદનો છેદ જાય ઉપર એટલે 7 ગુણ્યા 5 ભાગ્યા 2 7 પંચા 35 ભાગ્યા 2 જવાબ આવશે ડી 35 ભાગ્યા 2 બે નંબર ખાલી જગ્યા પૂરો 9 27ના 2 તૃતીયાંશ બરાબર 27ના 2 તૃતીયાંશ 2 તૃતીયાંશ એટલે કઈ રીતે કરશું તો નાની જગ્યાએ ગુણાકાર લઈએ 2 છેદમાં 3 9 તેરી 27 9 2 18 જવાબ આવે 18 10 નંબર 4 પૂર્ણાંક 2 સપ્તમાંશના 1 દ્વિતીયાંશ બરાબર હવે 4 પૂર્ણાંક 2 સપ્તમાંશ એનું પહેલાં કરીએ 7 ચોક 28 29 30 ભાગ્યા 2 હવે 30 ભાગ્યા 2 સોરી 30 ભાગ્યા 7 ગુણ્યા ના એટલે ગુણ્યા 1 દ્વિતીયાંશ 15 2 30 15 એકા 15 15 ભાગ્યા 7 હવે એને અપૂર્ણાંક કેમ તો કે અહીંયા મિશ્ર અપૂર્ણાંક હતો એટલે જવાબ પણ મિશ્ર અપૂર્ણાંકમાં લેવો પડે તો 7 2 14 ને 1 15 એટલે જવાબ આવશે 2 પૂર્ણાંક 1 સપ્તમાંશ 11 4 ભાગ્યા 5 4 પંચમાંશ ભાગ્યા 4 બરાબર કેટલા 4 પંચમાંશ એને ભાગ્યા 4 છેદનો છેદ ક્યાં જાય છેદનો છેદ ઉપર એટલે 4 ગુણ્યા 1 છેદમાં 4 ગુણ્યા 5 4 4 જતા રહ્યા જવાબ આવે 1 પંચમાંશ 32 3.2 ગુણ્યા 10 3.2 પોઈન્ટ કાઢીએ તો 32 છેદમાં 10 ગુણ્યા 10 10 10 જતા રહ્યા જવાબ આવે 32 13 નંબર 25.4 ગુણ્યા 1000 25.4 ગુણ્યા 1000 તો 25 એટલે 254 છેદમાં 1 વખત 0 ગુણ્યા 1000 1 0 ગયા તો કેટલા આવશે 254 ને 2 0 એટલે 25400 14 નંબર 4.7 ભાગ્યા 4 4.7 ભાગ્યા 10 4.7 એટલે 47 ભાગ્યા 10 અને પાછા ભાગાકાર છે એટલે 1ના છેદમાં 100 જતા રહે તો 1 ને 1 2 0 એટલે 47 છેદમાં 100 તો 47 જે છે 1 ને 2 0 1 અને 2 0 પોઈન્ટ પછી 2 આંકડા પછી પોઈન્ટ એટલે 0.47 એવી જ રીતે નીચે છે 100 વડે ભાગવાના તો 10 હતા તો 2 પોઈન્ટ હતા 100 હશે તો 0.047 16 નંબર 2.001 ભાગ્યા 0.003 2.001 ભાગ્યા 0.003 ધ્યાન રાખજો ખાસ કેટલા આંકડા છે 3 એટલે 2 201 છેદમાં 1000 અહીંયા 3 એટલે 1000 છેદમાં 3 1000 જતા રહ્યા એટલે 2001 છેદમાં 3 એટલે 2001ને 3 વડે ભાગશું આપણે બરાબર 3 છક 18 2 વધ્યા 0 ઉતાર્યો 3 છક 18 2 વધ્યા 1 ઉતાર્યો 3 સીતા 21 એટલે આવી જશે 0 તો જવાબ આવશે 667 જો વિદ્યાર્થી મિત્રો 16મો દાખલો જે છે 16મી ખાલી જગ્યા જે છે એમાં પાછળ જવાબ ખોટો આપેલો છે તો હંમેશા ગણતરી કરીને દાખલા ગણવાની આગ્રહ રાખો પાછળથી ડાયરેક્ટ જવાબ લખવાનું ન રાખો કેમ કે પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે જવાબ ખોટા પણ હોઈ શકે જો ખોટા જવાબ વાંચશો ખોટા જવાબ જોશો ખોટા જવાબ લખશો તો પરીક્ષામાં પણ ખોટું પડશે તો એ ભૂલ આપણે અહીંયા કરવાની નથી 2 માંગ્યા મુજબ કરો 17 વર્તુળના છાંયાંકિત ભાગની મદદથી 6ના 2 તૃતીયાંશ શોધો 6ના 2 તૃતીયાંશ અહીંયા જુઓ કેટલા છે 3 તો 3માંથી 1 એ રીતે 3માંથી 1 3માંથી 1 3માંથી 1 3માંથી 1 3માંથી 1 કેટલી વખત લેવાના તો કે 6 વખત એટલે 6 ગુણ્યા 2 તૃતીયાંશ 3માંથી 2 ભરેલા છે તો 2 લઈએ
એટલે છ ના આવે એવું પડશે, ત્રણ દુ છ, ત્રણ ત્રણ ગયા બે વધ્યા, બે દુ ચાર, એટલે ચાર ભાગ વધે. અઢાર નંબર, ચાર કિલોગ્રામ કેકમાંથી બે તત્યાંશ કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય? ઊંધું લઈએ, બે તત્યાંશ કિલોગ્રામ કેકમાંથી એક ટુકડો મળે તો ચાર કિલોગ્રામમાંથી કેટલા? એટલે ચાર ગુણ્યા એક ભાગ્યા બે તત્યાંશ, છેદનો છેદ ઉપર જાય એટલે ત્રણ ઉપર, તો ચાર ગુણ્યા એક ગુણ્યા ત્રણ ભાગ્યા બે, બે દુ ચાર, બે તરી છ, છ ટુકડા કાપી શકાય. ઓગણીસ, ગુણાકાર કરો. એક, એક દુત્યાંશ ગુણ્યા પાંચ અષ્ટમાંશ, પાંચ એકા પાંચ, આઠ દુ સોળ, પાંચ છેદમાં સોળ. બે, એક તૃતીયાંશ અને સાત પંચમાંશ, તો બંનેનો ગુણાકાર એટલે વચ્ચે ગુણાકાર, તો સાત એકુ સાત અને પાંચ સીતા પાંત્રીસ, એટલે પાંચ તરી પંદર, તો સાતના છેદમાં પંદર. ત્રણ નંબર, ચાર છેદમાં ત્રણ અને પાંચ છેદમાં બે, એને વચ્ચે ગુણાકાર કરો એટલે ગુણાકારની નિશાની આપી, પછી ઉપરનાનો ગુણાકાર ચાર ગુણ્યા પાંચ, નીચેનાનો ગુણાકાર ત્રણ ગુણ્યા બે, બે દુ ચાર ઉડી ગયા એટલે વધ્યા બે ગુણ્યા પાંચ છેદમાં ત્રણ, પાંચ દુ દસ છેદમાં ત્રણ, એને મિશ્ર અપૂર્ણાંક, તો ત્રણ તેરી નવ ને એક દસ ભાગ્યા ત્રણ. વીસ નંબર, ત્રણ છોકરાઓ કુલ રૂપિયા 235.5 કમાયા, 50 કમાયા, તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો? તો અહીંયા પહેલાં આપણે કુલ કમાણી લઈશું, સરેરાશ શોધવા માટે કુલ કમાણી ભાગ્યા કુલ છોકરા. કુલ કમાણી હતી 235.50, કેટલા છોકરા હતા? તો કે ત્રણ, ત્રણ વડે ભાગાકાર કરીએ, બે આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં સો, એક એક ઝીરો જતો રહ્યો એટલે 2355 ભાગ્યા 30, એનો ભાગાકાર કરશું તો જવાબ આવશે 78.50. એકવીસ નંબર, જો કોઈ સંખ્યાનો બે તત્યાંશમો ભાગ 10 હોય તો તે સંખ્યાને 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે? હવે ધારો કે તે સંખ્યા x છે, હવે તેનો બે તત્યાંશમો ભાગ 10 છે, તો બે એક્સ છેદમાં ત્રણ બરાબર 10, ત્રણ ઉપર જાય તો ત્રણે દાન 30 એટલે 2x બરાબર 30, બે નીચે જાય તો 30 ભાગ્યા 2 એટલે 15, 15 દુ 30 એટલે xની કિંમત આવી 15. હવે શું કરવાનું છે? તો એને 175 વડે ગુણવાના છે, તો xને 175 1.75 વડે ગુણીએ, 15 ગુણ્યા 1.75 એટલે જવાબ મળશે 26.25. બાવીસ, આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો. ત્રણ સપ્તમાંશ ગુણ્યા ખાનું બરાબર 15 છેદમાં 98. હવે જો આમને ડાયરેક્ટ તમે ગણો તો 15 છે, તો અહીંયા 3 છે તો 15 ભાગ્યા 3 તો 5, 98 ને ભાગ્યા 7 કરો તો 14, એટલે એ રીતે પણ થાય. અને ઊંધું લઈ લો કે 15 ના વયો 3 પંચા 15, 98 ના વયો 7 ગુણ્યા 14. હવે આ તો આપેલું છે તો બાજુમાં શું વધે? 15 છેદમાં 14. ત્રેવીસ નંબર, એક પૂર્ણાંક એક દુત્યાંશ કિલોગ્રામ ચોકલેટમાંથી એક ભાગ્યા 16 કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે? તો ઊંધું લેવાનું, એક છેદમાં 16 કિલોગ્રામનું એક બોક્સ, તો બે તૃતીયાંશ કિલોગ્રામના કેટલા? ગુણાકાર કરશું, બે તૃતીયાંશ ગુણ્યા એક છષ્ટમાંશને ઊંધા કરી નાખે એટલે 16 છેદમાં 1, 16 ના વયું પડે 8 દુ 16, બે બે ગયા 8 તરી 24, તો 24 બોક્સ બને. ચોવીસ નંબર, રૂપિયા 53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? તો ઊંધું લેવાનું, એક મીટર કાપડની કિંમત 53.50 રૂપિયા, તેથી 27.50 મીટર કાપડની કિંમત કેટલી? બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 1471.25 રૂપિયા. પચીસ નંબર, ત્રણ દશાંશને એક ચતુર્થાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ વડે ભાગો. ભાગાકાર કરવાનો છે, ત્રણ દશાંશ ભાગ્યા એક ચતુર્થાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ
पहला तो ऊपर गुणाकार कर दिए, त्रण एका त्रण, चार पंचा वीस। हवे भागाकार करिए तो त्रण दशांश एमणा, अने आ भागाकार गुणाकार में फेरवाय तो संख्या उलटाई जाए, એટલે વીસ નીચે હતા તો ઉપર, ત્રણ ઉપર હતા તો નીચે, ત્રણ ત્રણ જતા રહ્યા, દસ દો વીસ, જવાબ આવશે બે। છવ્વીસ, 0.02964 ને 0.004 વડે ભાગતા શો જવાબ મળે? તો 0.02964 ને ચાર વડે ભાગીએ એટલે પહેલાં તો અહીંયા કેટલા જીરો છે, તો એક બે ત્રણ ચાર ને પાંચ આંકડા પછી પોઈન્ટ, તો અહીંયા નીચે પાંચ આંકડા, ચાર નીચે લીધા, અહીંયા ત્રણ આંકડા પછી પોઈન્ટ, તો ઉપર ત્રણ ત્રણ જીરો જતા રહ્યા, શું વધ્યું? તો ચાર ને બે જીરો એટલે ચારસો, અને 29 64 ભાગ્યા 400 એને ભાગાકાર કરીએ તો જવાબ આવશે 7.41। 27 નંબર, 0.625 ને 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા 520 ને કેટલા વડે ભાગવા પડે? જોજો થોડો ડિફિકલ્ટ દાખલો છે, ધ્યાનથી સમજજો। 0.625 એને 85 વડે ભાગવા છે, એટલે પહેલાં તો ભાગાકાર કરી નાખીએ એટલે જવાબ આવશે 0.00073। હવે શું કહે છે કે હવે જવાબ મેળવવો છે, તો 520ને કેટલા વડે ભાગીએ? તો પહેલાં તો આટલા વડે જ ભાગશું કે 520 ભાગ્યા 0.00073, એટલે એનો ભાગાકાર કર્યો। ભાગાકાર કરીએ તો નીચે કેટલા પોઈન્ટ છે, એક એક બે ત્રણ ચાર પાંચ ને છ, એટલે 520 × 6 મીંડા બરાબર ભાગ્યા 73 53, એનો ભાગાકાર આખો કરશું એટલે જવાબ આવશે 70720। 20 નંબર, 28 નંબર, 80.1 દૂતીયાંશ મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઇન નાખવામાં આવી રહી હતી, સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે, તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે? તો જવાબ 80.1 દૂતીયાંશ મીટર બરાબર 80.25 મીટર થાય, કઈ રીતે? તો કે એક દૂતીયાંશના અડધા કરીએ, 0.50 એના અડધા 25 બરાબર, એટલે 80.25 મીટર થાય। હવે ઊંધું લઈ લઈએ, 7.5 મીટર કામ બરાબર એક દિવસ લાગે, તો 80.25 મીટર કામ બરાબર કેટલા? બંનેનો ભાગાકાર કરીએ, હવે ભાગાકારમાં શું કરીશું, તો અહીંયા બે આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં સો, અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે એટલે ઉપર એક જીરો એટલે 10, એક એક જીરો ઉડી ગયો એટલે આવશે, ભાગાકાર કરશું એટલે આવશે 107 ભાગ્યા 10, 10 છે એટલે એક આંકડા પછી પોઈન્ટ, તો 10.7, પણ 7 જે છે 5 કરતાં મોટા છે એટલે આગળ એક ઉમેરાય, તો 10માં એક ઉમેરીએ તો થશે 11, એટલે ટોટલ 11 દિવસ કામ ચાલે અથવા તો કાર્ય પૂર્ણ કરવા 11 દિવસનો સમય લાગશે। 29 નંબર, રવિ 1 કલાકમાં 3.1 કિલોમીટર ચાલી શકે છે, તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેને કેટલો સમય લાગે? તો 3.1 જવાબ છે, 3.1 બરાબર 3 × 3 9 ને 1 10 10 ભાગ્યા 3 કિલોમીટર। હવે ઉલટું લઈ લઈએ, 10 ભાગ્યા 3 કિલોમીટર ચાલતા લાગતો સમય 1 કલાક, તો 10 કિલોમીટર માટે કેટલો? એટલે 10 × 1 અને આ જે છે ભાગાકારમાં આવે, તો છેદનો છેદ 10 ભાગ્યા 3 કરીએ, છેદનો છેદ ક્યાં જાય? ઉપર, એટલે ઉપર 3 છેદમાં 10, 10 10 ઉડી ગયા, 3 × 1 3, તો 3 કલાકનો સમય લાગશે। 30, કિંમત શોધો, 0.3 × 0.3 ઓછા 0.2 × 0.2, આપણને ખબર છે, પહેલાં તો કૌંસ છોડીએ એટલે અંદર ગુણાકાર, કૌંસ છોડીએ એટલે અંદર ગુણાકાર, વચ્ચે માઇનસ એમણા, 3 3 9 અને 2 પોઈન્ટ છે એટલે 0.09, એ તો અહીંયા 2 2 4, 1 ને 1 2 આંકડા પછી પોઈન્ટ એટલે 0.04,
નવમાંથી ચાર જાય તો પાંચ, બાકીના એમણા એટલે 0.05. 31 નંબર, નીચેનામાંથી કયો ત્રણ પંચમાંશનો સંપૂર્ણાંક નથી? ત્રણ પંચમાંશ ક્યાં નથી થતા? પહેલું લઈશું છના અવયવ, ત્રણ દુ છ, પાંચ દુ દસ, બે બે ગયા તો શું આવ્યું? ત્રણ પંચમાંશ એટલે આવશે. બીજો લઈએ, જીરો જીરો જાય તો ત્રણ પંચમાંશ આવશે. ત્રીજો લઈએ, નવના ત્રણ તેરી નવ, આનું કરીએ છીએ, ત્રણ પંચા પંદર, ત્રણ ત્રણ ગયા, ત્રણ છેદમાં પાંચ એટલે આવશે. બરાબર, તો શું નહીં આવે? તો કે આ જવાબ આવશે નહીં. કઈ રીતે? તો બારના લઈએ, ચાર તેરી બાર, પાંચ તેરી પંદર, ત્રણ ત્રણ ગયા તો જવાબ શું આવે? ચાર છેદમાં પાંચ. પણ આપણને શું માંગ્યું છે? ત્રણ છેદમાં પાંચ. આ જવાબ ખોટો છે. 32 નંબર, નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે? હવે પહેલી આકૃતિ જુઓ, ચાર ભાગ છે એમાંથી એક એટલે એક ચતુર્થાંશ, બીજામાં ચાર ભાગમાંથી બે એટલે બે ચતુર્થાંશ, બે એકા બે, ચકુ ચકુ સોળ એટલે બે છેદમાં સોળ, એના અવયવ પાડીએ, બે અઠ્ઠા સોળ, આઠ દુ સોળ એટલે એક અષ્ટમાંશ પહેલામાં આવશે. જો બીજો જોઈ લઈએ, હવે એક અષ્ટમાંશ નીચે કઈ આકૃતિમાં સંલગ્ન થાય? તો કે આઠ ભાગમાંથી એક ભરેલો, તો જવાબ આવશે બી. આઠ ભાગ છે એમાંથી એક ભાગ ભરેલો છે. 33 નંબર, ચાર છેદમાં આઠ અલ્પવિરામ, ત્રણ છેદમાં સત્યાવીસ અલ્પવિરામ, ચાર છેદમાં ચોસઠ અલ્પવિરામ, ખાલી જગ્યા થાય. હવે ચાર કોનો વર્ગ છે? બેનો. ત્રણ નવ ત્રણનો, ચાર અરે સોળ ચારનો, તો ચાર પછી કોણ આવે? પાંચ. તો પાંચનો વર્ગ પચીસ, અને ચોસઠ તો ઇઠ્યું ઇઠ્યું ચોસઠ એટલે આઠ પછી શું આવે? તો કે 125. તો 25 છેદમાં 125 જવાબ એ આવશે. 34 નંબર, રીના પાસે 16 ચોકલેટ છે, તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી, બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેણે રાહુલને આપી, તો રીના પાસે કેટલી ચોકલેટ વધી? તો પહેલાં તો રીના પાસે કુલ ચોકલેટ કેટલી છે? 16. હવે એનો ચોથો ભાગ ખાવી છે એટલે એક ચતુર્થાંશ ભાગ, તો 16 × 16 એક ચતુર્થાંશ ભાગ એટલે ચોકે ચોકે 16 એટલે ચાર ચોકલેટ એણે ખાધી રીનાબેને. હવે વધેલી ચોકલેટ, ટોટલ ચોકલેટ હતી 16, એમાંથી ચાર ખાઈ લીધી એટલે 16માંથી ચાર જાય તો વધી કેટલી? 12. હવે 12 ચોકલેટમાંથી અડધી રાહુલભાઈને આપીશ એટલે 12ના અડધા 6, તો રાહુલને કેટલી ચોકલેટ આપી? 6 ચોકલેટ. 35 નંબર, 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ થાય? તો ઉલટું લઈ લેવાનું, 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ, તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા? 26.67 × 1/2.54. અહીંયા બે આંકડા પછી પોઈન્ટ છે એટલે 100, અહીંયા બે આંકડા પછી પોઈન્ટ છે એટલે ઉપર 100 જતા રહ્યા એટલે 26.67/254 એનો ભાગાકાર કરીએ એટલે જવાબ આવે 10.5 ઇંચ. અધ્યયન નિષ્પત્તિઓનું સર્વગાહી મૂલ્યાંકન. 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. જો કોઈ સંખ્યાનો 3/4 ભાગ 12 હોય તો તે સંખ્યા કેટલી? હવે જોઈએ કઈ રીતે આવશે. તો એનો ભાગ 12 છે એટલે 3/4 અને એનો ભાગ 12 એટલે 1/12. 4 × 12, ચોકે ચોકે 16, તો 16મો ભાગ હોય તે સંખ્યા. 2 નંબર, એક આકૃતિ છે અહીંયા, ચારમાંથી એક ભરેલું, ચારમાંથી એક, ચારમાંથી એક, ચારમાંથી ત્રણ, કઈ રીતે? તો 1 + 1 + 1 કેટલા થાય? 3. એટલે જવાબ આવશે 3 × 1/4 એટલે જવાબ આવશે બી. ખાલી જગ્યા પૂરો, 3 93.5 × 100 93.5 × 100 93 935/10 એક આંકડા પછી પોઈન્ટ છે એટલે 10 × 100, 0 0 જતા રહ્યા એટલે જવાબ આવશે 335 ને 0 એટલે 9350.
चार नंबर 8.4 भाग्या खाली जगह बराबर 2.1। हवे 8.4 बराबर एने भाग्या केटला लईए तो आवे, तो डायरेक्ट जे जवाब आप्यो छे एने भागी शकाय 2.1 बराबर। तो आने आपणे अर्धा करीए एटले शुं थशे, तो कि 4 2 8 तो जवाब आवशे 4। करी जोजो सीधू। पांच नंबर 52.7 भाग्या 100, 52.7 भाग्या 52.7 भाग्या 100 એટલે 52527 અને એક આંકડો પછી 0 હશે એટલે 0 અને પાછા 100 તો ખરા જ, એટલે ટોટલ કેટલા 0 થયા? 3, તો 1 2 3 ત્રણ આંકડા પછી પોઈન્ટ આવે એટલે જવાબ આવશે 0.527। છ નંબર અરમી 3.5 કિલોગ્રામ બટાકા પ્રતિ કિલો રૂપિયા 13.75 ભાવે ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે 1 કિલોગ્રામ બટાકા બરાબર 3.5 કિલોગ્રામ બટાકા 1 કિલોના ભાવે ખરીદે એટલે 1 કિલો બરાબર 3.5 કિલોગ્રામ બરાબર, એના રૂપિયા કેટલા છે? તો 13.5, એટલે સીધું લખી શકીએ 1 કિલોગ્રામના 13.75 તો 3.5 કિલોગ્રામના કેટલા, બંનેનો ગુણાકાર કરીએ એટલે 3.5 × 13.75 એટલે આવશે 48.125, 125 એટલે 25 પૈસા થાય એટલે ડાયરેક્ટ આવશે 48 રૂપિયા। સાત નંબર 7.61 ભાગ્યા 3.2 કરતાં મળતો જવાબ 1.5 કરતાં મોટો અથવા 1.5 કરતાં નાનો છે? તો આપણે ગણતરી કરીએ 7.61 એની ગણતરી કરીએ, આ બેનો ગુણાકાર એટલે 7 × 6 + 1 / 6 7 × 6 = 42 ને 1 = 43/6। હવે આનો કરીએ 3.2 તો 3 × 9 + 1 9 + 2 એટલે 11/3। હવે બંનેનો શું કરવાનો? ભાગાકાર, તો 43/6 / 11/3 એટલે 11/3 છે, તો 11 નીચે ને 3 ઉપર એટલે 3 2 6 11 2 22 એના પાછો ભાગાકાર કરીએ એટલે 1.95 જવાબ આવશે। આઠ નંબર 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થશે? હવે 5/129 એનો વ્યસ્ત થે એટલે ઉલટાઈ જાય 129/5 તો બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 1। કેમ ગુણાકાર? તો 5/29 એનો વ્યસ્ત 129/5 29 ગયા 5 ગયા એટલે જવાબ આવે 1। નવ નંબર ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે, શિલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે, તો તેને કેટલી ઈંટો જોઈશે? તો જ્યારે પણ ઈંટોની સંખ્યા હોય તો ડાયરેક્ટ ભાગાકાર કરી નાખવાનો એટલે 22.50 / 0.5 અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ, અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ એટલે ઉપર નીચે 100 100 જતા રહ્યા એટલે 2250/25 ભાગાકાર કરો એટલે જવાબ મળે 90 ઈંટો જોઈશે। દસ નંબર 7 ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે 740.25 અને ઠંડા પીણા માટે 70 ની ખરીદી કરી, આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને ભાગે કેટલા રૂપિયા આવે? તો જવાબ કુલ ખરીદી કેટલી હતી? તો કુલ ખરીદી બરાબર 740.25 + 70 એટલે ઠંડા પીણા અને ઉજાણી માટેની ખરીદી કરી તો આયા 810.25 રૂપિયા।
હવે 35 વિદ્યાર્થીઓ વચ્ચે ભાગે વહેંચે છે એટલે 810.25 ભાગ્યા 35 ભાગાકાર કરીએ એટલે જવાબ આવે 23.15। તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ પૂર્ણ થાય છે। હવે હું રજા લઉં છું। ચાલો વિદ્યાર્થી મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બીજા તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો। તમારા કોઈ મોટા ભાઈ હોય તો એને પણ શેર કરજો જેથી દાખલાઓ સમજ પ્રમાણે આપેલા છે ગણતરી પ્રમાણે ગણેલા છે તો તમને ગણતરી કરવામાં સરળતા રહે અને આવા જ બીજા દાખલા પણ તમે જાતે ગણી શકો। થેન્ક યુ।